ભરૂચમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે આજથી બે દિવસ સેન્સ લેવામાં આવશે। જિલ્લા પંચાયત પ્રમુખના બંગલા ખાતે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ। નિરીક્ષકો તરીકે શબ્દ શરણ બ્રહ્મભટ્ટ લાલસિંહ વડદરિયા અસ્મિતા શિરોયા દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી। ભરૂચમાં એક તરફ ગણેશ ઉત્સવની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણીને અનુલક્ષી રાજકીય માહોલ ગરમાયો છે। ભરૂચ જિલ્લા પંચાયતમાં 14મી તારીખે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આજથી દાવેદારોના સેન્સ લેવાની કાર્યવાહી શરૂ કરાઈ છે। ભરૂચ જિલ્લા પંચાયત સહિત ભરૂચ અંકલેશ્વર આમોદ અને જંબુસર નગરપાલિકા તેમજ ભરૂચ અંકલેશ્વર આમોદ વાગરા વાલિયા ઝઘડિયા નેત્રંગ હાસોડ અને જંબુસર તાલુકા પંચાયતમાં વર્તમાન પ્રમુખ અને ઉપપ્રમુખની 2.5 વર્ષની ટર્મ પૂરી થવામાં આવી છે, ત્યારે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। ભરૂચ જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ભાજપનું એકઠું શાસન છે। 2021માં થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને કોંગ્રેસનો એક્કો ભૂસી નાખ્યો છે। નગરપાલિકાઓમાં પ્રમુખ માટે સ્ત્રી સામાન્ય બેઠક છે, જ્યારે જિલ્લા પંચાયતમાં પ્રમુખની બેઠક સામાન્ય આવી છે। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સત્તાનું સુકાન સંભાળવા માટે મૂર્તિઓ દોડધામ કરી રહ્યા છે। મલાઈદાર પદ મેળવવા માટે દાવેદારો અત્યારથી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। બીજી તરફ આજે શુક્રવારથી ભાજપના 3 નિરીક્ષકો ભરૂચમાં ધામા નાખશે અને દાવેદારોના સેન્સ લેશે। ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખના બંગલા ખાતે સેન્સ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે અને નિરીક્ષકો તરીકે શબ્દશરણ તડવી લાલસિંહ વરોડરિયા અને અસ્મિતાબેન શિરોયા હાજર રહ્યા હતા। ભરૂચ જિલ્લા પંચાયત ઉપરાંત નગરપાલિકા અને તાલુકા પંચાયત માટે પણ દાવેદારો અંગે તેઓ મંતવ્યો જાણી મોવડી મંડળમાં અહેવાલ આપનાર છે। ત્યારે આજરોજ સેન્સ પ્રક્રિયાની શરૂઆત જંબુસર આમોદ ઝઘડિયા અને નેત્રંગ શહેર અને તાલુકાની કરવામાં આવી છે, જ્યારે ભરૂચ અને અંકલેશ્વરની શહેર અને તાલુકાની પ્રક્રિયા આવતીકાલે હાથ ધરવામાં આવશે। આ સેન્સ પ્રક્રિયા દરમિયાન ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોડરિયા, મહામંત્રી નિરલ પટેલ સહિતના જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે સેન્સ પ્રક્રિયા દરમિયાન ભરૂચ જિલ્લાની જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિતના હોદ્દા માટે દાવેદારી કરનાર અપેક્ષિતોને સાંભળી રિપોર્ટ મોવડી મંડળમાં મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। નઈમ દીવાનનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, ભરૂચ। 2.5 વર્ષ માટે ભરૂચની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી સમિતિના ચેરમેન નેતા અને દંડક, એવી જ રીતે જે 9 તાલુકા પંચાયત છે એના પણ પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન પક્ષના નેતા અને દંડક અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી અને 4 નગરપાલિકા છે એ 4 નગરપાલિકાના પણ પ્રમુખ ઉપપ્રમુખ કારોબારીના ચેરમેન અને પક્ષના નેતા અને દંડક 2.5 વર્ષ માટે પસંદ કરવા માટે અમે 3 નિરીક્ષકો અહીંયા ભરૂચ જિલ્લાની અંદર આવ્યા છીએ અને આજે અને આવતીકાલે 2 દિવસની અંદર તમામ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, ધારાસભ્યો, સંસદ સભ્ય, સંગઠનના સભ્યો વગેરેનો ઓપિનિયન અને કોણ સારા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ તરીકે ઉમેદવાર છે એની ચર્ચા વિચારણા કરી અને ત્યારબાદ ત્રણેયના સંકલનની અંદર સંકલન જિલ્લાના સમિતિને બોલાવી અને જે કંઈ અમારા રિપોર્ટ છે આપી અને અમે પ્રદેશમાં મોકલીશું। ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની અંદર આ અંગે જે નિર્ણય આવે એ પ્રમાણેના નામો પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ પક્ષના નેતા અને દંડકના આવશે, એમને મેન્ડેટ આપી અને વિજયી બનાવીશું। સાહેબ, કેવા પ્રકારના ઉમેદવારો અત્યાર સુધીમાં આવ્યા છે અને ઉમેદવારો પાસે તમારી શું અપેક્ષા છે? ઉમેદવાર પાસે અપેક્ષા તો એક જ હોય કે એ 2.5 વર્ષ માટે પ્રજાની સેવા કરે, પણ હજુ અમે જસ્ટ સ્ટાર્ટ કરીએ છીએ। જંબુસર તાલુકા પંચાયત હવે શરૂ થશે,
એટલે કેવા ઉમેદવાર તે તો હવે બે દિવસ પછી પૂછો તો અમે કા જવાબ આપી શકીએ. ભરૂચ જિલ્લાની એક જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન પક્ષના નેતાના દંડકની વરણી માટેની પ્રક્રિયા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નિયુક્ત કરેલા નિરીક્ષકો દ્વારા આજરોજથી હાથ ધરવામાં આવી છે. સૌપ્રથમ જંબુસર તાલુકા પંચાયતથી શરૂઆત કરીને છેક છેલ્લે ભરૂચ જિલ્લા પંચાયત એટલે 14 અલગ અલગ મંડળોમાં 9 તાલુકા પંચાયત, 4 નગરપાલિકા અને 1 જિલ્લા પંચાયત ક્રમશઃ સમય આપ્યા પ્રમાણે બધાને સાંભળવામાં આવશે. અપેક્ષિત લોકોને સાંભળીને જે કંઈ નિરીક્ષકો દ્વારા નક્કી થશે તે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન પક્ષના નેતા નંદકની વરણી કરવામાં આવશે.